સિગરેટ પીઉં છું. લોકો કહે છે આ સિગરેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. એવું નથી, સિગરેટ કરતા વધારે પ્રેમ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. માં, તું સાચું કહેતી હતી, પ્રેમમાં દર્દ મળે છે. બટ પૂજા, આઈ વિલ ઓલવેઝ લવ યુ. એક વાત સમજાવ મને. હું તો અહીંયા ટપરી ઉપર ચા પીવા વાળો ફટીચર, આકાશ, અને તું મિલિયનેર બિલિયનેર કુમારની દીકરી પૂજા. હું તને પ્રેમ કરું એ તો સ્વાભાવિક છે, કમ ઓન લુક એટ યુ. પણ તું મને પ્રેમ કરે છે કેમ કરે છે સમજાતું નથી. વેલ આકાશ, ધ્યાન રાખતા હોય તો મોબાઈલમાં ધ્યાન છે આપ, બાળકને જોતા નથી તમે. સોરી 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 બેટા, મમ્માથી ભૂલ થઈ ગઈ. વેલ આકાશ, હવે તને ખબર પડી. વાય ડુ આઈ લવ યુ? Na 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 na
એમાં ક્યાં છે? રસોઈ બનાવું છું. માં જો કોણ આવ્યું છે. કોણ પૂજા આવી છે? તને ખબર પડી ગઈ માં? તારી માં છું તો મને તો ખબર જ હોય ને. પણ માં, તમને મારા નામની કેવી રીતે ખબર પડી? આકાશ છે ને, બસ આખો દિવસ તારું જ નામ લીધા કરે છે. સૂતા, બેસતા, ઉઠતા, જાગતા પૂજા 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 જ કર્યા કરે છે. કરું જ ને માં, સાચો પ્રેમ છે મારો, ટ્રુ લવ. આવ ને બેટા, બેસ ને. માં, તને ખબર છે આ પૂજા? આકાશ, પૂજા પહેલી વાર આપણા ઘરે આવી છે તો તું જ વાતો કર્યા કરીશ કે મને પણ વાત કરવા દેશ? હા, ઓકે. બોલો ને માં, મારે પણ તમારી સાથે ખૂબ વાતો કરવી છે. પૂજા, આકાશ કહેતો હતો કે તારા પપ્પા બહુ મોટા બિઝનેસમેન છે, તો તને અમારા નાનકડા ઘરમાં ફાવશે ને? માં, મારા મમ્મી પપ્પા પાસે કરોડોની પ્રોપર્ટી છે, પણ એ પ્રોપર્ટી મારી નથી, મમ્મી પપ્પાની છે. પણ હું તમને પ્રોમિસ કરું છું, જ્યારે તમે મને તમારી પુત્રવધુ તરીકે સ્વીકારશો ને, ત્યારે હું આ નાનકડા ઘરને પણ સ્વર્ગ બનાવી દઈશ. તારા જે સંસ્કારી દીકરી મારા નાનકડા ઘરમાં આવી જાય ને, તો આ દુનિયામાં મારાથી વધારે નસીબદાર બીજું કોણ હોઈ શકે? તું એકલી નહીં માં, હું પણ થોડો નસીબદાર ખરો ને? કારણ કે તારા જેવા ગાંડાને આવી સંસ્કારી દીકરી મળે ને, એની જ મને નવાઈ લાગે છે. હું ગાંડો, તું સંસ્કારી? હા, આકાશ, તારી આ દર વખતની પ્રોબ્લેમ છે. ના, હું એક જગ્યાએ બહુ વાર બેસી ના શકું. સોરી, ભૂલ થઈ ગઈ મારથી. અરે, જાણી જોઈને થોડી અથડાયો હતો, તારા ગુસ્સાથી મને બહુ બીક લાગે છે. જો પૂજા, હું તને પ્રેમ કરું છું, તને કોઈ પણ હાથ લગાડે ને મારાથી સાન નહીં થાય, કહી દઉં છું. ક્યાં જાય છે બેટા? ફ્રેન્ડના ઘરે જઉં છું પપ્પા. મારે એક અગત્યની વાત કરવી છે, પ્લીઝ. યા, ટેલ મી. બેટા, આરકે કોર્પોરેશનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરના એકના એક દીકરા દક્ષના તારી સાથે એન્ગેજમેન્ટ માટેની વાત આવી છે. હું આ પાડી દઉં છું, ઓકે? નો પપ્પા, હમણાં મારે મેરેજ કે એન્ગેજમેન્ટનો કોઈ ઈરાદો નથી. બટ વાય? વાય મીન્સ ધેર ઇઝ નો રીઝન. ધેર ઇઝ રીઝન, આઈ નો બેટા. અને રીઝન છે એ છોકરો જેને તું પ્રેમ કરે છે, જેની સાથે પરણવા માંગે છે. લુક બેટા, પ્રેમ કરવો એ ગુનો નથી, પણ વાત જ્યારે પરણવાની આવે ત્યારે ચોક્કસ જોવું જોઈએ કે છોકરા પાસે પૈસા કેટલા છે, એની પ્રતિષ્ઠા શું છે. એ છોકરો આપણી બરાબરીનો હોય, આપણા લેવલનો હોય, તો મને કંઈ વાંધો નથી. પણ પપ્પા, મારી લાઈફ મારે કોની સાથે જીવવી છે, આઈ વિલ ડિસાઈડ અબાઉટ ઇટ, એન્ડ આઈ નો ધેટ માય ફ્યુચર ઇઝ ગોઈંગ ટુ બી બ્રાઇટ. નો, યુ નો નથિંગ. બેટા, જેની સાથે પ્રેમ થયો હોય એની સાથે પરણવામાં વાંધો નથી,
પરંતુ એ જરૂર ચકાસવું જોઈએ કે એની પાસે પૈસો છે કે નહીં. યુ શુડ મસ્ટ થિંક અબાઉટ યોર સેફ ફ્યુચર. ડુ વન થિંગ, એ છોકરાને મારી પાસે મોકલજે. એની સાથે વાત કરીને હું નક્કી કરીશ કે તારે એની સાથે લગ્ન કરવા કે નહીં. ઓકે ઓકે. એ પૂજા, ક્યાં હતી તું? ક્યારનો તારી રાહ જોઈને બેઠો છું અહીંયા. સમય તો તેજ આપ્યો તને, અને તને તો ખબર છે તારા વગરની એક એક ઘડી મારા માટે વિતાવવી બહુ મુશ્કેલ હોય છે. આઈ કાન્ટ વેઇટ ફોર યુ લાઈક ધીસ. મને તું ક્યાં હતી, તું કેમ? એ પૂજા, શું થયું? આકાશ, હું બહુ ટેન્શનમાં છું. સમજાતું નથી શું કરું. કંઈ સમજાતું નથી, શું કહેવા માંગે છે? આકાશ, પપ્પાએ મારી સગાઈ ફિક્સ કરી નાખી છે. શું? યુ ડોન્ટ નો માય ફાધર. એમના માટે એમનું માન સન્માન સ્ટેટસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું એમને કન્વિન્સ નહીં કરી શકું. તું મને ભૂલી જા. એ મને ભૂલી જા વાડી. એ પૂજા ચૂપ થા, શું બોલી રહી છે તું? હા, આકાશ લવ્સ યુ ટુ લવ, અને તું પણ તો મને પ્રેમ કરે છે. અને ભાડમાં જાય તારા બાપનું સ્ટેટસ. શું વાત કરે છે? તે મારી માને વચન આપ્યું છે ને, ઘરને સ્વર્ગ બનાવી દઈશ. શું બોલી રહી છે તું આજે યાર? એવું ના કર. હે પૂજા, આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. હે પૂજા, આમ નહીં કરતું. આમ આઈ લવ યુ પૂજા, પૂજા પૂજા, આઈ લવ યુ. આકાશ, આઈ વોઝ જસ્ટ કિડિંગ, આઈ એમ સોરી. હું મજા કરતી હતી. આટલું બધું અપસેટ થવાનું? ગેટ અપ ગેટ અપ. હું મજાક કરતી હતી. મજાક? બીજી વાર આવી મજાક ના કરતી મારી સાથે. જો એ તો મારો જીવ લઈ લેજે, પણ આવી મજાક ના કરતી. અરે સ્ટોપ ધેટ. કેટલી વાર કહ્યું છે સિગરેટ ની પીવાની? નાઉ લિસન ટુ મી કેરફુલી. કાલે પપ્પાએ ઘરે વાત કરવા બોલાવ્યું છે. ઓકે, તો સારી રીતે તૈયાર થઈને આવજે. And be a good boy in front of him. Okay? Yeah. આપણે તો જેવા છીએ એવા છીએ. આમાં જઈશ. ચલ હવે હું જઉં છું. ઓકે, બાય. એ પૂજા. I love you. Really? કેટલી વાર? અરે તૈયાર થવામાં ને થવામાં અડધો દિવસ થઈ ગયો. આકાશ, મોટા માણસો પાસે આપણા જેટલો ટાઈમ ના હોય. આકાશ તૈયારમાં? અરે હજુ તું તૈયાર નથી થયો. થઈ તો ગયો. પૂજાએ શું કહ્યું હતું? કે પપ્પાને મળવા આવે ત્યારે વ્યવસ્થિત તૈયાર થઈને આવજે. અને સાંભળ બેટા, પૂજાના પપ્પા કઈ પણ પ્રશ્ન પૂછે ને તો એનો નમ્રતાથી અને સંયમ રાખીને જવાબ આપજે. હા, તારા સ્વભાવનો મને બહુ ડર લાગે છે. એમાં ડરવાનું શું? માં મેં પૂજાને સાચો પ્રેમ કર્યો છે. જાણું છું, સાચો પ્રેમ, ટ્રુ લવ. બેટા શુભ સમાચાર લઈને આવજે. હા બેટા સાંભળ, શાંતિથી જવાબ આપજે. શું નામ છે તારું? આકાશ. આકાશ. પૂજાએ ભલે તારા ઉપર પસંદગી દોડી હોય, પણ નિર્ણય મારે લેવાનો છે.
બિઝનેસમેન છું એટલે વધારે સમય નહીં વેડફું. માત્ર 5 પ્રશ્નો પૂછીશ, તારે જવાબ આપવાના છે. પૂછો. પ્રશ્ન નંબર 1, તારા પિતાનું નામ શું છે, શું કરે છે? પ્રશ્ન નંબર 2, તારું એજ્યુકેશન શું છે? પ્રશ્ન નંબર 3, તારી પાસે શું પ્રોપર્ટી છે, બેંક બેલેન્સ કેટલું છે? પ્રશ્ન નંબર 4, તારી પાસે કેટલા દેશના વિઝા છે? અને પ્રશ્ન 5, તારો બિઝનેસ, સોરી, નોકરી, શું નોકરી કરે છે? પતી ગયું? હું તમારા બધા જ પ્રશ્નોનો જવાબ આપીશ, પણ છે ને, હું દુનિયાથી થોડો અલગ છું, ઉલટો. એટલે તમારા પાંચેય પ્રશ્નના જવાબ આપીશ, પણ પાંચેય પ્રશ્નોના ક્રમ અલગ હશે. પાંચમો જવાબ પહેલા. તમારા પાંચમા પ્રશ્નનો જવાબ છે કે હું નોકરી કરું છું 12,000 રૂપિયાની. તમારા ચોથા પ્રશ્નનો જવાબ, સાહેબ પાસપોર્ટ જ નથી, વિઝાની શું વાત કરો છો? તમારા ત્રીજા પ્રશ્નનો જવાબ, સર એક મકાન છે 8,00,000 રૂપિયાનું અને બેંક બેલેન્સ 30,000-40,000 રૂપિયાનું છે. તમારા બીજા પ્રશ્નનો જવાબ, 12મો ભણ્યો છું. તમારા પહેલા પ્રશ્નનો જવાબ, બાપનું નામ ખબર નથી. બાપ શું કરે છે, ક્યાં છે, કાંઈ ખબર નથી. તું 12મો પાસ છે. મારી દીકરીએ MSc કર્યું છે. તારી પાસે 8,00,000નું મકાન છે, 30,000-40,000 રૂપિયાનું બેલેન્સ છે. હું 100 કરોડનો આસામી છું. તારી પાસે પાસપોર્ટ પણ નથી. મારી દીકરીના પાસપોર્ટમાં દુનિયાભરના વિઝા લાગેલા છે. તું 12,000ની નોકરી કરે છે. મારી કંપનીમાં 12,000 પગારવાળા 1,200 માણસો કામ કરે છે. રહી વાત તારા બાપની, એનું નામ શું છે એ પણ નથી ખબર. એ જીવે છે કે મરી ગયા એ પણ તને ખબર નથી. મતલબ તું એ ચોપ શો કહેવા માંગે છો? આખી જિંદગી સાંભળી છે મારી માં એક વ્યક્તિને પ્રેમ કરતી હતી, એને છોડીને જતો રહ્યો તો મારી મારો વાંક, મારો વાંક હે? અને આ તમારા પ્રશ્નોથી મારે કોઈ લેવા દેવા નથી. હું તો પૂજાને સાચો પ્રેમ કરું છું. ટ્રુ લવ, ટ્રુ લવ. માત્ર લવથી લાઈફ નથી જીવાતી, વૈભવી જીવન માટે પૈસા જોઈએ, પૈસા, પોઝિશન જોઈએ, સ્ટેટસ જોઈએ. મારી દીકરીના કપડા, એનો મેકઅપ, એનો પોકેટ મની, એનો મહિને કેટલો ખર્ચો છે ખબર છે? બ્રાન્ડેડ શૂઝ પહેરવાની હેસિયત નથી. અને મારી દીકરી પૂજાને પ્રેમ કરવા નીકળ્યો છે. તું મારી એક જ હેસિયત છે, પૂજાનો પ્રેમ. તારી એ હેસિયત પૂરતી નથી. એકવાર જઈને તારું સ્ટેટસ બનાવ, મારા જેટલા પૈસા કમાવી બતાવ, મારા જેવું સ્ટેટસ પોઝિશન બનાવીને બતાવ, બિઝનેસ કરીને બતાવ, પછી આવજે મારી પાસે. મારી દીકરીનો હાથ તારા હાથમાં હું સામે ચાલીને આપીશ. એ પૂજા, તું પૈસાને પ્રેમ કરે છે કે મને? હે પપ્પા, નહીં, એ કઈ નહીં બોલે. તું અહીંથી જઈ શકે છે. I said get out. આકાશ, પૂજાના પપ્પાએ શું કહ્યું? પૂજાના પપ્પાને તું ગમે તો ખરો ને,
હાઈ ફાઈ સોસાયટી, હાઈ ફાઈ સોસાયટી. મો આ હાઈ ફાઈ સોસાયટી વાળાઓને ભગવાને દિલ નહીં, ઈગો આપ્યો છે. ઈગો પૂજાના બાપે મારું ઇન્સલ્ટ કર્યું, અપમાન કર્યું. પૂજા એના પપ્પાને કઈ ના કહ્યું બેટા? એ ચૂપ રહી, ચૂપ રહી. એક શબ્દ ના બોલી પૂજા એના બાપની સામે. શાંત જ આકાશ, શાંત જ. દીકરી પોતાના બાપ સામે ના બોલે એને જ સંસ્કાર કહેવાય. સંસ્કાર આકાશ, આકાશ તું એક વાર પૂજાને એકાંતમાં મળવા બોલાવ, શાંતિથી વાત કર એની સાથે. શું તને મારી પૂજા ઉપર વિશ્વાસ નથી? પૂજા ક્યાં જાય છે બેટા? હું આકાશ પાસે જાઉં છું મમ્મી. અમારો સંબંધ લાગણીનો છે, માંગણીનો નહીં. આઈ એમ શ્યોર કે આકાશ મને ખુશ રાખશે. એક મિનિટ. છેલ્લા 22 વર્ષથી અમે તને ખુશ રાખીએ છીએ એનું શું? તને ખબર છે પૂજા, તારા જન્મ બાદ ડોક્ટરે મને એમ કહ્યું હતું કે હું બીજી વખત માં નહીં બની શકું, અને એ વાત મારા માટે બહુ જ આઘાતજનક હતી. ત્યારે તારા પપ્પાએ મને સમજાવી હતી કે ઉમા, તું આ રૂપકડી દીકરી સામે તો જો, એ આપણા ખાનદાનનો દીવો બનીને આવી છે, એને દીકરી નહીં દીકરો ગણજે. અને આજે તું આકાશ સાથેના સંબંધ માટે ગર્ભની નાળનો સંબંધ એક ઝાટકે કાપવા માંગે છે. પૂજા બેટા, જ્યારે માં સંતાનને જન્મ આપે છે ને ત્યારે કપાતી નાળ માં અને સંતાનના સંબંધને વધુ મજબૂતીથી જોડે છે, અને તું તો મારો દીકરો દીકરી બધું જ છે. તું આવી રીતે અમને એકલા મૂકીને ચાલી જઈશ? ફરજ અને જવાબદારી સંબંધના સિક્કાની બે બાજુ છે પૂજા, અને મા બાપ હંમેશા જીવનના અંત સુધી એ નિભાવવાની કોશિશ કરે છે, પણ સંતાનો જુવાનીના જોશમાં એ બધું જ ભૂલી જાય છે. તું શું માને છે? તું આકાશ સાથે લગ્ન કરીશ તો તારા પપ્પા સહન કરી શકશે? ના બેટા, એ જીરવી પણ નહીં શકે અને જીવી પણ નહીં શકે, અને એમના પગલે હું પણ. વિચારવાનું તારે છે, તારે તારા મા બાપને ગુમાવવા છે કે પછી આકાશનો પ્રેમ પામવો છે? પૂજા તો આવી ગઈ. મારી માં સાચું કહેતી હતી, પૂજા પર વિશ્વાસ રાખ. આજે તે મારી માનો વિશ્વાસ નિભાવ્યો છે. આકાશ સોરી. સોરી? અરે તું શું કરવા સોરી? હું સોરી યાર, વાત બની રહી હતી ને મેં બગાડી દીધી, બધી ગડબડ કરી નાખી. મારો સ્વભાવ કેવો છે તું તો જાણે છે ને પૂજા. તું એક કામ કર, આ બધું ભૂલી જા, હું પણ ભૂલી જાઉં છું, તારા પપ્પાને કહી દેજે એ પણ ભૂલી જાય. હા, મેં એક નિર્ણય કર્યો છું પૂજા, નો સગાઈ નથિંગ, આપણે ડાયરેક્ટ જઈને સીધા કોર્ટમાં મેરેજ કરી નાખીએ. ચાલ ચાલ, લેટ્સ ગો, ચાલ ચાલ. બેસ, તું મારી સોરીનો મતલબ સમજ્યો નહીં. હે, સમજાય એવું બોલ ને. મારા મા બાપના પ્રેમના સામે આપણો પ્રેમ શૂન્ય સાબિત થયો. એટલે એટલે કે હું તને અલવિદા કહેવા આવી છું, તું મને ભૂલી જજે. યે,
મજાક બંધ કર. મેં તને પહેલા કીધું છે ને મજાક પસંદ નથી મને. ચાલ બેસી જા. આકાશ, મારી આંખમાં છું. તને લાગે છે કે હું મજાક કરું છું? આંખોના લીધે તું તારા પ્રેમમાં પડ્યો તો ટ્રુ લવ. આકાશ, હું તને સાચું પ્રેમ કરું છું, પણ એક દીકરી તરીકેની ફરજ પોતાના ફેમિલી માટે કેટલી છે હું તને કેવી રીતે કહું? એક સ્ત્રીની મનોદશા તું નહીં સમજી શકે આકાશ. તું માને કહીશ ને તો માં એક સ્ત્રીની વેદના સારી રીતે સમજી શકશે. આકાશ, ઇતિહાસ સાક્ષી છે કે સાચું પ્રેમ અધૂરું રહ્યું છે, અને આ ફેસલો હું મારી મરજીથી નથી કરી રહી. બસ દીકરી હોવાનું ફરજ નિભાવું છું, અને આ ફરજ એક પ્રેમિકાના ફરજ કરતા ઘણો વધારે છે. તું મને હંમેશા માટે ભૂલી જજે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આપણે પાછા ક્યારે ના મળીએ. સોરી. પૂજા, હું બી રહ્યા. પૂજા, પૂજા ઉભી રહે. ઉભી 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 રહે. પૂજા, આવી ગયો બેટા? હા, આવી ગયો. માં તું દારૂ પીને આવ્યો છે? એને મેં છોડી દીધી. માં છોડી દીધી. તું ખોટું બોલે છે. તારી આંખો કહે છે કે તેને નહીં, એને તને છોડી દીધો. તું મારો દીકરો છે, કેવી રીતે કોઈને છોડી શકે? એ મને કહેતી હતી કે સ્ત્રીને તું નહીં સમજી શકે, સ્ત્રીની વેદના તું નહીં સમજી શકે. તારી માને જેને પૂજ્ય સ્ત્રીની વેદના શું હોય છે? બકવાસ. માએ બકવાસ કરતી હતી. ઇટ્સ ઓલ અબાઉટ મની, સ્ટેટસ. માં, પૈસો છે તો બધું જ પોસિબલ છે. પૈસો નથી તો પ્રેમ નથી. માં, મમ્મી, મારા મમ્મી પપ્પા પાસે કરોડોની પ્રોપર્ટી છે, પણ એ પ્રોપર્ટી મારી નથી, મમ્મી પપ્પાની છે. પણ હું તમને પ્રોમિસ આપું છું, જ્યારે તમે મને તમારી પુત્રવધૂ તરીકે સ્વીકારશો ને, ત્યારે હું આ ઘરને પણ સ્વર્ગ બનાવી દઈશ. બહુ પૈસા કમાઈશ, બહુ પૈસા કમાઈશ. હું ખોટો છું માં, બોલ. બહુ ખોટો છું. માં, 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 આ
Thank you.
Don't touch me. How dare you? હું તારો હસબન્ડ છું. પણ હું આ લગ્નને નથી માનતી. તો ગુસ્સે કેમ થાય છે પૂજા? મેં તને લગ્ન માટે ફોર્સ નતો કર્યો. આ લગ્ન મારા માટે એક બિઝનેસ ડીલ છે, ધેટ્સ ઇટ. એમાં તમારો ભાગ નથી. ભાગ મારી કિસ્મતનો છે. હું તો કોઈને પ્રી. શું? હું કાંઈ સમજો નહીં. આ લગ્ન મારે મજબૂરીથી કરવા પડ્યા હતા. કેમ? દરેક વાત જણાવવાની જરૂર નથી. આ મારી પર્સનલ લાઈફ છે, સો પ્લીઝ ડોન્ટ ઇન્ટરફિયર. પૂજા, હું તારી સાથે જબરજસ્તી કરવા નથી માંગતો. આજથી આપણે પતિ પત્ની નહીં, સારા દોસ્ત તરીકે સાથે રહીશું. એટલે? એટલે એમ કે આપણે પતિ પત્ની તરીકે નહીં, જસ્ટ એક ફ્રેન્ડ તરીકે તો રહી શકીએ ને. અને દોસ્તીમાં વિશ્વાસ જરૂરી હોય છે. અને હું તારો વિશ્વાસ નહીં તોડું. અને જ્યાં સુધી તને મારા પર વિશ્વાસ ના આવે ને, ત્યાં સુધી હું તને ટચ પણ નહીં કરું. તું બેડ પર સૂઈ જા, હું સોફા પર સૂઈ જઈશ. ગુડ નાઇટ. અરે મોડું થઈ ગયું ને, બધી સાહેબ આવશે, લેવા આવશે. નથી હવે. આ સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હું જ્યારે તમારી પાસે રૂપિયા માંગુ ત્યારે તમારી પાસે રૂપિયા હોતા જ નથી. નથી તમારા પાસે એટીએમ કાર્ડ, નથી તમારા પાસે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ. કઈ સદીમાં જીવો છો કઈ ખબર જ નથી પડતી. અરે યાર, તક્ષ આવશે એટલે એની જોડેથી હું રૂપિયા લઈ લઈશ અને પછી આપણે શોપિંગ કરી આવીશું. તક્ષ રૂપિયા નહીં આપે તો? અરે ના કેમ આપે, મને કાયમ એને હાજ પાડી છે. કોઈ દિવસ ના નથી પાડી પૈસા માટે. પહેલાનો સમય અલગ હતો, એના મેરેજ થઈ ગયા છે. હવે તમારા મમ્મીને બી કયો થોડું ધ્યાન રાખે. ક્યાં છે મમ્મી? આ ટીવી જોવે છે. તમે તો આગી જા, કલ્યાણ કરી રાખ્યું તમે તો. વાહ રે વાહ, વાહ રે વાહ. લેકિન આજ રેડિયો કમ્યુનિકેશન સિસ્ટમ ઉસી સિદ્ધાંત પર ખડા હે. મમ્મી, આખો દિવસ આવી રીતે ટીવી જોયા કરવાની છે કે કઈ કરવાનું પણ છે? શું કરું, મંજીરા બગાડું? ના ના, તું કે તો ધૂણવા માંડું. છોકરી, તને ખબર ન હોય ને તો કહું, આ તારી સાસુએ આખી જિંદગી ઢસરડા કર્યા છે, ખૂબ કામ કર્યું છે. હવે સમય છે પૂજા પાઠનો અને આ સાહેબની પોઝિટિવિટી જોવાનો અને એમને બિરદાવવાનો. મમ્મી, તમને અમારા ફ્યુચરની કંઈ જ ચિંતા નથી. કેમ આવું બોલે છે? અરે, આ તક્ષના લગ્ન થઈ ગયા તો, અને એની વાઇફ ગ્રેજ્યુએટ છે. ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ છે તો સારી વાત છે ને, કરવા ભણેલું ગણેલું હોય તો કામનું. કહેવાનો મતલબ એ છે કે આ પ્રોપર્ટીમાંથી પછી આપણને કશું નહીં મળે. કેમ સબરસરમાં નેગેટિવ વાતો કરે છે? તને ખબર છે કે તક્ષ એ મારા સગા ભાઈનો દીકરો છે, એટલે એ સંબંધે હું એની ફોઈ છું. પણ એ મને સગી માં કરતા પણ વધારે માને છે. માન્યું, તક્ષ તમને માં માને છે, પણ એની વાઈફ તમને શું માને છે એ વિચાર્યું છે? કેમ બુદ્ધિ વગરની વાતો કરે છે? દીકરો જો મને માં તરીકે માનતો હોય તો બહુ સ્વાભાવિક છે, માં જ માને ને. મહેરબાની કરીને સવારે મારું મગજ ખરાબ નહીં કરો. માન પોઝિટિવ ન્યૂઝ જોતી હતી, જુઓ મેં કેવું સરસ કર્યું. ઇન્દુ, ઇન્દુ, ઇન્દુ ક્યાં છે? મારે એક કપ ચા જોતી હતી, માતું બહુ દુખે છે. બહાર ગઈ છે. એ આવશે ને તો પ્લીઝ એને રૂમમાં મોકલજો. ફાઈ, શું બોલી તું? એ આવશે તો એને રૂમમાં મોકલજો. એમ નહીં, સંબોધન શું કર્યું તે? ફાઈ, એય, શું બોલી તું? હા, તને કહું છું, શું બોલી તું? ફાઈ, તક્ષ મને માં કહે છે. હા હા, એટલે તારે પણ મને મમ્મી કહેવાનો. શું મમ્મી? પ્લીઝ, મારે ખોટા સંબંધ જોડવા નથી ગમતા. તક્ષ ભલે તમને મમ્મી કહીને બોલાવે કે એની પ્રોબ્લેમ છે, પણ હું તો તમને ફય જ છું. કાલ સવાર ની આવેલી મારો મમ્મી તરીકે નો દરજ્જો છીનવી લેવા માંગે છે. એ
નોનસેન્સ બોલવામાં તમીઝ રાખો નહીતર 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 શું કરીશ તું શું કરીશ તું નહીં તો શું કરી લેવાની તું મારી સામે ઊંચી આવાજે નહીં બોલવાનું એન્ડ આઈ એમ વોર્નિંગ યુ ફોર ધેટ શું છે આ બધું મેં કીધું કે તું મને એકવાર મમ્મી કહે તો પછી બેટા મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે પણ એકવાર મમ્મી બોલ લે એકવાર મમ્મી તમારે માફી માંગવાની જરૂર નથી પૂજા તમારી માફી માંગશે વોટ પૂજા બેટા આટલા વર્ષોમાં કોઈ દિવસ તારી અમારી આંખમાં આંસુ નથી આવ્યા અને આજે પણ કઈ નહીં કઈ નહીં બેટા તું તું એને કઈ નહીં કહેતો નાની છે નહીં હજી એને સમજણ ઓછી હોય પણ કઈ કઈ વાંધો નહીં હું તો સહન કરી લઈશ જા જા એને જઈને સંભાળ જા બેટા જા જા બેટા મમ્મી મારી વાત સાચી છે ને તે મમ્મીની માફી કેમ ના માંગી પૂજા હું શું કા માફી માંગું મેં કઈ ખોટું નથી કર્યું પૂજા મારા માટે મારી મમ્મી મારી દુનિયા છે તું મારું અપમાન કરીશ તો ચાલશે પણ તારે મમ્મીની માફી તો માંગવી જ પડશે મેં કોઈનું અપમાન નથી કર્યું તક્ષ આઈ વોન્ટ સે સોરી ફોર ધેટ પૂજા પ્લીઝ મમ્મીની માફી માંગી લે નો તક્ષ તું મને ફોર્સ ના કર મેં આજ સુધી ખોટી રીતે કોઈ સામે માથું નથી ઝુકાયું ને ઝુકાવીશ પણ નહીં તારા ઇમોશન્સ તારી પાસે રાખ તારા ઇમોશન્સના લીધે તું મને બ્લેકમેલ ના કર પણ પૂજા તક્ષ નો ઇન્દુ મારે એક કપ ચા જોઈએ છે હા બનાવી આપું શું થયું બેનબા વાક મારો નહોતો તો એ તક્ષ મને માફી માંગવાનું કહે છે તક્ષભાઈએ અધૂરી વાત સાંભળીને એટલે તમારી પર ગુસ્સો થયા છે નહીં તો રાત સુધી મેં તક્ષભાઈને ક્યારે કોઈ પર ગુસ્સો કરતા જોયા નથી આ ઘરના લોકો જેવી રીતે મારી સાથે વાત કરે છે એવી વાત આજ સુધી કોઈ નથી કરી મને લાગે છે કે હું આ ઘર છોડીને હંમેશ માટે ચાલી જાઉં બહેનબા તમારું આ ઘરમાં રહેવું બહુ જરૂરી છે કારણ કે આ લોકોની નજર તક્ષભાઈની પ્રોપર્ટી ઉપર છે અને આ લોકો તક્ષભાઈને બરબાદ કરી નાખશે સાહેબના અવસાન પછી તક્ષભાઈ સાવ એકલા થઈ ગયા હતા અને એમની એકલતાને દૂર કરવા માટે એમને ફઈબાને બોલાવ્યા અને ફઈબાને માનો દરજ્જો આપ્યો પણ આ લોકો એમની લાગણીને લાયક નથી આ લોકો તક્ષભાઈની લાગણીનો ગેરફાયદો ઉપાડી રહ્યા છે તક્ષની કમજોરીને હું મારી મજબૂરી બનાવવા નથી માંગતી ઇન્દુ આ ઘર કે ઘરના લોકો સાથે મને કોઈ લાગણી નથી આઈ હોપ ધેટ તક્ષના ઇમોશન્સ એની પાસે જ રાખે હું મારા મમ્મી પપ્પાના ઘરે હતી ને તો જોડીઓની જીન્સ પહેરતી હતી બ્રાન્ડેડ ટોપ પહેરતી હતી અને રોલેક્સની ઘડિયાળ પહેરતી હતી તમારાથી લગ્ન થયા પછી તો લાલ દરવાજાના કપડાં પહેરતી થઈ ગઈ છું રિલેક્સ યાર રિલેક્સ ટૂંક જ સમયમાં હું તને બ્રાન્ડેડ કપડાં અને બ્રાન્ડેડ જગ્યાએ લઈ જઈશ મારું પ્રોમિસ છે તમે તો આવું 5 વર્ષથી બોલો છો બ્રાન્ડેડ કપડાં તો દૂરની વાત છે તમે તો જોકીની નીકળ પણ નીકળ નીકળ અહીંથી ક્યારની લવારા જોડી રાખે છે તે અક્કલના પ્રદર્શન મારી સામે નહીં કરવાના હા ચૂપ મમ્મી તક્ષની વાઇફનું તમે નોર્મલ ના લેતા નોર્મલ ને એબનોર્મલ કરતા આવડે છે તારી માને હા પહેલો પ્રસંગ હતો ને બીજો નહીં થાય પૂજા આઈ એમ સોરી ફરીવાર આવું ના બનવું જોઈએ મારા માટે મારું સ્વમાન બહુ વાલું છે જો મારો ફોલ્ટ હોય ને તો હું બે હાથ જોડીને માફી માંગી લઈશ પણ ફોલ્ટ ના હોય ને તો હું માફી નહીં માંગું ને બાય ધ વે તને ખબર છે કે તારી પાછળ તારા ઘરમાં શું ચાલી રહ્યું છે હા તું જે કહેવા માંગે છે એ બધું હું વર્ષોથી જાણું છું પણ હું એટલા માટે ચૂપ છું એ મારા પોતાના છે એ લોકોને આજને તો કાલે પસ્તાવો થશે લાઈફમાં રૂપિયા તો કમાઈ લેશું પણ પરિવારનો પ્રેમ તો નસીબવાળાને જ મળે છે
નાનપણમાં મેં મારી મમ્મીને ખોયા અને જુવાની માં પપ્પાને ખોયા અને એકલતાના ડરે હું ડિપ્રેશનમાં આવી ગયો. એના પછી ફોયા ઘરમાં આવ્યા એટલે હું નોર્મલ થયો. એટલે મારી લાગણી એમનાથી બંધાયેલી છે. ચાલ, બહુ મોડું થઈ ગયું છે, સુઈ જઈએ. ગુડ નાઇટ. મારું ટિફિન ઇન્દુ. મમ્મી, મને ભૂખ લાગી છે. પછી ખાઈ લેજે બેટા. પણ મારે હમણાં જ ખાવું છે. પાર્ટી માટે લેટ થાય છે બેટા, પછી ખાઈ લેજે. મને ભૂખ લાગી છે. ઓકે, તો તું જમી લે, હું જાઉં છું. મમ્મી, આંટી, મને બહુ ભૂખ લાગે છે, મને ખવડાવો ને. તું બેસ, હું જમવાનું લાવું છું. સારું છે, તીખું નથી લાગતું. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. Good morning, sir. Very good morning. Nikita? Yes, sir. Komal? Yes, sir. આપણી કોન્ફરન્સ રેડી છે? રેડી. ગઈકાલની મીટિંગનો રિપોર્ટ આપજે. Good morning. Good morning. Very good morning. Sit down. Sit down. Yes. Thank you. Thank you. Thank you, sir. આ કંપની મારા માટે કંપની નથી, મારો પરિવાર છે. અને અહીં કામ કરતા દરેક કર્મચારી મારા ફેમિલી મેમ્બર છે. આપણી આ કંપની ઇન્ડિયાની ટોપ 3માંની એક છે. એના માટે તમારા બધાનો આભાર. આ મંથની ફર્સ્ટ વીકની ફર્સ્ટ મીટિંગ છે. ગયા મહિનાની કંપનીની ડિટેલ્સ અને શેર માર્કેટની ડિટેલ્સ મને આપો. આરડી કોર્પોરેશનનું નવું સિટી, 21 બિલ્ડિંગ, 41 સાઇટ અને 5 મોલ સાથે આપણું બાંધકામ 200 કરોડના ટર્નઓવરમાં છે. સર, આરડી કેમિકલ કંપની 9 દેશોમાં રિચેસ્ટ ટર્નઓવર સાથે 3rd નંબર પર છે. આરડી ટેક્સટાઇલ સુરત, ભિવંડી, અમદાવાદ, કાપડ બજારમાં આપણે ટોપ પર છીએ સર. સર, આરડી પ્લાસ્ટિક એન્ડ સ્ટીલનું ટર્નઓવર હાલમાં આપણે 12 દેશોમાં કરી રહ્યા છે. વાહ સર, આ જ રીતે આપણી કંપનીનું રેટિંગ રહ્યું ને, તો નેક્સ્ટ 3 મંથ્સમાં આપણી કંપની નંબર 2ની પોઝિશન પર હશે. વેરી ગુડ સર. કોર્પોરેટની દુનિયામાં આપણી કંપની કિંગ સાબિત થઈ રહી છે ને હાલમાં 9 મોટી કંપની આપણી સાથે પાર્ટનરશિપ કરવા તૈયાર છે. ગુડ. પૂજા. હા. મારે તારું એક કામ છે. હા, બોલો ને. વાત એમ છે કે તક્ષ અને તારા લગ્ન થયા છે ને, ત્યારથી મેં તક્ષને ભારત સૂતા જોયો છે. તક્ષમાં કઈ પ્રોબ્લેમ છે? તમે બોલવા શું માંગો છો? પૂજા, તું રહી સ્ત્રી જાત, તને કઈ પ્રોબ્લેમ હોય તો મને કે, પ્રોબ્લેમ હું સોલ્વ કરી દઈશ. આજે તો તને નહીં છોડું. તારો પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશું. આવતી રે પૂજા. પૂજા, આજે. પૂજા, તું શું વાત કરી રહી છે? હા, અરે તું તો મારી દીકરી સમાન છે. મારે વાઇફ છે, બેબી છે. અરે હું બદનામ થઈ જઈશ. તક્ષ, જો આ તારી વાઇફ શું કરી રહી છે, સમજાવ એને. અરે ફરીવાર આવી ઘટના બનશે તો આપણું ખાનદાન બદનામ થઈ જશે. પૂજા, સોરી.
વાતની એક વાત કોઈ ગમે તે કે તક્ષ, પણ હું માનવા તૈયાર નથી કે અજય આવું કૃત્ય કરે. નક્કી પૂજાએને ઉશ્કેર્યો છે. મારા આવા હલકા સંસ્કાર નથી કે હું આવું નીચ કામ કરું. ના, હલકા સંસ્કાર તો મારા દીકરાના છે. નહીં, એ તો મેં જોઈ લીધું. જોયું? શું જોયું તે? ખબરદાર, જો મારા દીકરા પર ખોટી આંગળી ચીંધી છે તો આગ તોડી નાખીશ તારું. મારા હસબન્ડ પર આવા આરોપ નાખતા શરમ નથી આવતી તને? અને મમ્મી, આમાં મારો કોઈ જ વાંક નથી. જ્યારથી પૂજા મેરેજ કરીને ઘરમાં આવી છે ને, ત્યારથી કોઈક ને કોઈ બાને મને રૂમમાં બોલાવે છે અને મને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે. શું બકવાસ કરે છે? હું ખોટું બોલતો હોઉં ને તો મને મારી દીકરી ઋષિકાની સોગંદ. તક્ષ, તને મારા ઉપર વિશ્વાસ નથી ને? વિશ્વાસ? તક્ષને એની મા પર વધારે વિશ્વાસ હોય એની મને ખબર છે. તું જ કે બેટા, દીકરા તે તો જોયું છે ને, ગુસ્સો એના નાક પર હોય છે અને ઘમંડ તો એટલો બધો કે એના સિવાય જગતમાં કોઈ છે જ નહીં. અરે, વડીલોનું માન સન્માન પણ જાળવતા નથી આવડતું એને. આ કરને પોતાનું ઘર નથી માનતી. આનાથી વધારે શું અપેક્ષા રાખી શકીએ આપણે એની પાસે? મમ્મી, તમારી વાત સાચી છે. તમારા ઉપર તો મને આંધળો વિશ્વાસ છે જ. પૂજા ગુસ્સાવાળી છે, ઘમંડી છે અને વડીલો પ્રત્યે માન સન્માનની ખબર નથી. એને આ ઘર પ્રત્યે લાગણી નથી. બધી વાત સાચી, પણ એના ચારિત્ર ઉપર મને તમારા કરતાં વધારે વિશ્વાસ છે. એટલે એનો મતલબ એ થયો કે તારી પત્ની પર તને વિશ્વાસ છે અને તારી મારી વાત પર તને વિશ્વાસ નથી? કઈ વાંધો નહીં, આ જ વાત સાચી હોય ને તો મને નથી લાગતું કે અમારે અહીંયા રહેવું જોઈએ. અહીંયા રહેવાનો કોઈ મતલબ નથી અમારે હવે. તમારે જવું હોય તો જઈ શકો છો અને રહેવું હોય તો રહી શકો છો. હું તમને ફોર્સ નથી કરતો. તક્ષ, પૂજા, હું મારા પરિવાર તરફથી તારી માફી માંગુ છું. પ્લીઝ, આ ઘટનાને અહીંયા ભૂલી જજે. હું ઓફિસે જઉં છું, તું રૂમમાં જઈ આરામ કર. હું સાંજે આવું, પછી વાત કરીએ. ઇન્દુ, મારી બેગ આપ. હા ઇન્દુ. હેલો, શું વાત કરો છો? આવી ગયો, હું પાણી લઈને આવું છું. ના પૂજા, મારે તારી સાથે વાત કરવી છે. હા બોલ. પૂજા, કાલ સવારે હું 2-3 દિવસ માટે બિઝનેસ ટૂર પર જાઉં છું. મારી ઈચ્છા છે તું પણ મારી સાથે આવે. હિલ સ્ટેશન છે, ફરવાની મજા આવશે. પણ હું ત્યાં આવીને શું કરીશ? આમ પણ મને ફરવાનો શોખ નથી. પૂજા, હું 2-3 દિવસ માટે આ ઘરમાં નહીં હોઉં તો આ લોકો જરૂર તને હેરાન કરશે અને ખોટી બબાલ કરશે. ઇટ્સ ઓકે, હું એડજસ્ટ કરી લઈશ. પૂજા, મને ખબર છે આપણા મેરેજ તારી મરજીથી નથી થયા, એટલે તું સતત ટેન્શન અને ફ્રસ્ટ્રેશનમાં રહે છે. મને થયું હું તને પણ મારી સાથે લઈ જાઉં જેથી તારો મૂડ ચેન્જ થઈ શકે. હું તને ફોર્સ નથી કરતો. જો તું આવીશ તો મને ગમશે. ઓકે.
શું હો કમી હશે જો કોઈ પૂરી કરશું પ્રોમિસ કરીને અમે નફરશું એવા રસ્તે ના ચાલો કે જેનો કોઈ પણ મુકામ નથી શું કરવી છે મંઝિલ તમારે જ્યાં મારું પણ નામ નથી પ્લીઝ તમે માનો પ્લીઝ તમે માનો ડર લાગે મને ખરાબ છે જમાનો માનીને તને રાખી દઉં મારા માટે શું કહું જરૂરી તું બહુ પૂજા હું 2-3 દિવસ માટે બહાર જઉં છું તક્ષ મારે કામ છે અહીંયા બેસ ને તક્ષ તને જોઈને મને એક જ સવાલ થાય છે તારામાં ઈર્ષ્યા નથી ક્રોધ નથી લાલચ નથી કોઈના પ્રત્યે ગુસ્સો પણ નથી આવો નિસ્વાર્થ પ્રેમ તો બધાને કેવી રીતે કરી શકે છે પૂજા બાળપણમાં મમ્મી હંમેશા કહેતી હતી બેટા તું બધાને જેટલો પ્રેમ આપીશ
એનાથી વધારે લોકો તને પ્રેમ આપશે. મમ્મીના ઉદ્દેશને મેં મારો જીવનનો મંત્ર બનાવી દીધો છે. મેં તારી સાથે આવું દુર્વ્યવહાર કર્યો ને તું મારા ઉપર ગુસ્સો પણ નથી? ના દક્ષ, આપણે સમાજની દ્રષ્ટિએ પતિ પત્ની છે, પણ આ ચાર દીવારની અંદર આપણે એક બેડ ઉપર સૂતા પણ નથી. તોય તે મારી ઉપર શંકા ના કર્યો. મને ખબર છે તું દિલની બહુ ચોખ્ખી છે, તારી કોઈ મજબૂરી હશે એટલે તે કદાચ મારા પ્રેમનો સ્વીકાર નહીં કર્યો હોય. એમાં શંકાની વાત ક્યાંથી આવે? તક્ષ, હું તારા પ્રેમની સામે હારી ગઈ, મને માફ કરી દે. મેં તને આજ સુધી પતિનો દરજ્જો નથી આપ્યો, પણ આજથી તું જ મારો સર્વસ્વ છે. તક્ષ પૂજા, મને વિશ્વાસ હતો એક દિવસ તું મને જરૂર સમજીશ, હે ભૂતકાળના દિવસો ભૂલી જા. અને મને પ્રોમિસ કર, આજ પછી તું મારાથી અલગ નહીં થાય. પ્રોમિસ તક્ષ. તન મનથી આજથી આ પૂજા તમારી છે. માનસી, થેન્ક યુ સો મચ ફોર ધીસ વન્ડરફુલ ફ્રેન્ડશિપ ડેઝ પાર્ટી. નો થેન્ક્સ પૂજા, તે કેટલી બધી વાર મારી બર્થડે પાર્ટી અરેન્જ કરી છે તો હું આજે તારા માટે ફ્રેન્ડશિપ પાર્ટી અરેન્જ ના કરી શકું? ઓફકોર્સ, પણ કેક ક્યાં છે? કેક સ્પેશિયલ પર્સન લંડનથી આવે છે તારા માટે કેક લઈને. લંડનથી કોણ? બહુ જ સ્પેશિયલ પર્સન છે, તું પણ છે ને એમને જોઈને ચોંકી જઈશ. એક હિન્ટ આપું, એ આપણા બંનેના કોમન ફ્રેન્ડ છે. કોમન ફ્રેન્ડ? પણ કોણ? Say. I am good. Welcome. Fine. Happy Friendship Day, Pooja. બિઝનેસ ડીલ માટે આવ્યો છે કે બસ ખાલી હોલિડેઝ માટે? નો બિઝનેસ ડીલ, નો હોલિડે. હું ઇન્ડિયા એક લક્ષ્ય માટે આવ્યો છું. અ ટાર્ગેટ. ટાર્ગેટ? હું કઈ સમજી નહીં. માનસી, હું ઇન્ડિયા આવ્યો છું તો કોઈ મતલબ તો હશે ને? બાકી આકાશ મતલબ વગર સિગરેટ પણ નથી પીતો. આઈ ઓલવેઝ વર્ક વિથ અ સ્ટ્રેટેજી, અ ટાર્ગેટ. જો મારું ટાર્ગેટ ના હોત ને તો આટલા ટૂંકા ગાળામાં વર્લ્ડ બિઝનેસ ટાઇકૂન ના બન્યો હોત, વિદેશોમાં આટલો મોટો બિઝનેસ એસ્ટાબ્લિશ ના કર્યો હોત. હિયર ઓલસો આઈ હેવ કમ વિથ અ ટાર્ગેટ, એક લક્ષ્ય. એ લક્ષ્ય હું પૂરું કરીશ. આઈ લવ યુ માય જાન. તું ક્યાં પૂજાની તો વાત નથી કરતો ને? Yes, of course. પૂજાની જ વાત કરું છું માનસી. પણ એ તો એના પરિવારમાં સુખી છે, એનો પોતાનો પરિવાર છે. મારો પરિવાર પણ સુખી હતો.
મારા પરિવારમાં મારી માં હતી, પૂજા હતી, હું હતો, પણ એના બાપના કારણે, એની ફેમિલીના કારણે પૂજાએ મને છોડી દીધો. કારણ કે મારી પાસે ફાઇનાન્શિયલ સ્ટેટસ નહોતું, બેલેન્સ શીટ નહોતી, હાઈફાઈ સોસાયટીની અંદર મારું કોઈ લેવલ નહોતું, સ્ટાન્ડર્ડ નહોતું. હું ઝીરો હતો. બટ માનસે લવમાં આકાશ હીરો હતો. પણ આ વાત પૂજા ના સમજી શકી અને એને મને છોડી દીધો, અને આઘાતના કારણે મારી માએ દુનિયા છોડી દીધી. આકાશ, રિલેક્સ, કંટ્રોલ યોર ઇમોશન્સ. તારા ઇમોશન્સ છે ને, એને દુનિયા નહીં સમજી શકે. યુ આર રાઈટ માનસી, આઈ હેવ ટુ કંટ્રોલ માય ઇમોશન્સ. મારા ઇમોશન્સને આ દુનિયા નહીં સમજી શકે. એ માનસી, તું મારી મદદ કરીશ ને? આકાશ, તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે. તારી લાઈફની કોઈ પણ સિચ્યુએશનમાં હું હંમેશા તારી સાથે રહીશ. થેન્ક યુ માનસી. આકાશ શું કામ આવ્યું હશે? બધી વાતો ભૂલી ગયો હશે. હેલો. હેલો, હાય, માનસી બોલું છું. હાય માનસી, કેમ છે? મારે તારું એક કામ હતું. હા બોલ ને. આકાશ તને મળવા માંગે છે. હું આકાશને મળવા નથી માંગતી. પૂજા, હું તને રિક્વેસ્ટ કરું છું, તું પ્લીઝ મારા માટે એકવાર આકાશને મળી લે. માનસી પ્લીઝ, તું મને ફોર્સ ના કર આકાશને મળવા માટે. સાંભળ પૂજા, તું છે ને લાસ્ટ ટાઈમ આકાશને મળી લે, હું તને પ્રોમિસ કરું છું. તું આ લાસ્ટ ટાઈમ એને મળી લે, એ પછી આકાશ તને ક્યારેય ફોન નહીં કરે, એ તને મળવા માટે ફોર્સ પણ નહીં કરે. આ મારું પ્રોમિસ છે. પ્રોમિસ, રાઈટ? પ્રોમિસ. ઠીક છે માનસી, હું તારી ઉપર વિશ્વાસ રાખીને એને મળીશ. But this is first and the last time, okay? એ પછી ને હું નહીં મળું. Okay. એ માનસી, શું કહ્યું પૂજાએ? Don't worry. પૂજા તને મળવા આવે છે. માનસી, માનસી, I'm so happy, માનસી. આજે તારા કારણે હું પૂજાને આટલા વખત પછી મળી શકીશ. હું મારી ખુશી કંટ્રોલ નથી કરી શકતો. I'm not able to control my emotions. I'm so happy, માનસી. I'm so happy. Thank you, માનસી. થેન્ક યુ વેરી મચ. મને સમજાતું નથી, હું શું કરું માનસી, મને કાંઈ સમજાતું નથી. હે માનસી, માનસી, આજે આટલા વર્ષો પછી આજે હું ફેસ ટુ ફેસ આમને સામને પૂજાને મળીશ. શું વાત, પહેલા કઈ વાત કરીશું અમે લોકો? એ પહેલો શબ્દ કયો વાપરશે? આઈ ડોન્ટ નો વોટ વિલ શી સે. આવી ફિલિંગ છે, જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ પૂજાને પ્રપોઝ કર્યું હતું ને, ત્યારે આવી જ ફિલિંગ મને થતી હતી. સેમ કાઇન્ડ ઓફ ફિલિંગ મને અત્યારે થઈ રહી છે. સેમ ટુ સેમ. ટાઈમ પણ નથી જઈ રહ્યો યાર, ટાઈમ કેટલો સ્લો જઈ રહ્યો છે. વેન વિલ શી કમ? આઈ એમ વેઇટિંગ. પૂજાજી, મારા પ્રેમને. જો પૂજા આવી ગઈ. કમ. હા.
પૂજા કમ. આકાશ, આ બધું શું છે? સ્વાગત છે તારું. હે પૂજા, કેમ છે તું? મજામાં. તું કેમ છે? સાચું કહું, મજામાં નથી. કેમ, શું થયું? તું મારી લાઈફમાં નથી ને એટલે. આકાશ, જૂની વાત જેટલી યાદ રાખી એટલું વધારે દુઃખ થાય. શું કરું, આટલા બધા વર્ષો થઈ ગયા તો પણ નથી ભૂલાતું પૂજા. પ્લીઝ આકાશ, યુ હેવ ટુ ફોરગેટ મી. સમયની સાંકળ આપણા હાથમાંથી સરકી ગઈ છે. હવે હું તારી પ્રેમિકા નહીં, કોઈની પત્ની છું. પૂજા, તું ભૂલી ગઈ લાગે છે. તે આ લગ્ન જબરદસ્તી કર્યા હતા. વાય આર યુ ફોરગેટિંગ ઇટ પૂજા? પૂજા, મારી ગરીબીને કારણે આપણો પ્રેમ અધૂરો રહી ગયો તો ને? પણ હવે હવે તો હું પૈસાવાળો થઈ ગયો છું ને. હે, હવે તારો બાપ મને સ્વીકારશે ને? હે, આકાશે સમય અલગ હતો ને અત્યારનો સમય અલગ છે. જૂના સંજોગોને નવા સંજોગો સાથે ના જોડાય. આજે મારા માટે મારો પતિ મારું સર્વસ્વ છે. હે પૂજા, હું તને નહીં ભૂલી શકું. આકાશ, તું એક સ્ત્રીની મનોદશા નહીં સમજી શકે. તું માને કહીશ ને તો માં એક સ્ત્રીની વેદના સારી રીતે સમજી શકશે. મરી ગઈ માં. વોટ? ક્યારે? તે મને છોડી દીધો ને. એ આઘાત માં સહન ના કરી શકે. મરી ગઈ મારી માં. I'm sorry. I'm sorry, Akash. I'm sorry. I am sorry, nahi. I love you, bol Pooja. I love you. આકાશ, ભૂતકાળમાં નહીં વર્તમાનમાં જીવતા શીખી લે. ને જે તું કહે છે એ શક્ય નથી. પૂજા વેટ, પૂજા ડોન્ટ ગો, પૂજા, પૂજા ડોન્ટ ગો, પૂજા વેટ. અશક્ય, અશક્ય, અશક્ય ને હું શક્ય બનાવીને રહીશ. પૂજા, તું મારી હતી, મારી છે ને મારી રહીશ. તારા માટે મને ભગવાન સામે લડવું પડશે ને તો હું લડી લઈશ. પણ પૂજા, હું તને મારી બનાવીને રહીશ. પૂજા, પૂજા. માનસી, તેમને અહીંયા શા માટે બોલાવ્યા છે? તારી એક ખાસ વ્યક્તિ સાથે મીટિંગ કરાવી છે. સમજી લેને કે બિઝનેસ ડીલ છે. કોણ છે? બિઝનેસ વર્લ્ડના ટાઇકુન મિસ્ટર આકાશ કુમાર. ગુડ ઇવનિંગ એવરીવન. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ સર. તમારી સાથે બિઝનેસ ડીલ કરવા માંગુ છું. બિઝનેસ ડીલ? મારું નામ આકાશ કુમાર છે. હવાને વેચીને કરોડો રૂપિયા કમાઉં છું. હું તમને લોકોને હવામાં ઉડાડવા માંગુ છું, કરોડો મારા માણવા માંગુ છું. સર, કઈ સમજાયું નહીં. I'll make you understand. તમારો ભાઈ તક્ષ, તમારો કહેવાતો ભાઈ તક્ષ, જ્યારે પણ બિઝનેસ માટે ફોરેન ટૂર જતો હોય છે ત્યારે એની તમામ પ્રોપર્ટી તમારી મા એટલે કે કૌશલ્યા દેવીના નામે
કરીને જતો હોય છે, પાવર ઓફ અટર્ની આપીને જતો હોય છે. જો તમે લોકો તમારી એ માં સાથે વાત કરીને એ પ્રોપર્ટી મારા નામે કરી દો, તો એની એવજમાં તમારી આ પ્રોપર્ટી કરતાં ચાર ગણી પ્રોપર્ટી જે મારી છે ન્યૂઝીલેન્ડમાં, એ તમામ પ્રોપર્ટી હું તમારા નામે કરી દઈશ. સર, આ કરોડોની પ્રોપર્ટી અમારા નામે એટલે કંઈ ખબર ના પડી સર. હું ઉલટો છું, દુનિયાથી ઉલટો બિઝનેસ કરતો હોઉં છું. એન્ડ દેર ઇઝ ઓલવેઝ અ સિક્રેટ ઇન બિઝનેસ, લેટ ધ સિક્રેટ બી સિક્રેટ. હા, જો તમને મંજૂર ના હોય તો નો પ્રોબ્લેમ, હું કોઈ બીજા સાથે બિઝનેસ કરી લઈશ. નહીં નહીં નહીં, મને મંજૂર છે. અરે સર, અમને મંજૂર છે. ગુડ ગર્લ, વેરી ગુડ. માનસી, વર્ક આઉટ ધ ડીલ વિથ ધેમ. એક્સક્યુઝ મી એવરીવન. જો હું તમને સમજાવું, તમારે શું કરવાનું છે? મમ્મી, તમે પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી આ બધી પ્રોપર્ટી મિસ્ટર આકાશના નામે કરી દો ને. મમ્મી, તમને કહું છું. સાંભળું છું. મિસ્ટર આકાશ બહુ મોટા બિઝનેસમેન છે, સારા માણસ છે, બધી વાત સાચી, પણ તક્ષનો વિશ્વાસઘાત કરવાનું મારું મન નથી માનતું. મમ્મી, તમે નહીં સમજો. મારા મમ્મી પપ્પાના ઘરે હું કેટલી હાઈફાઈ જીવન જીવતી હતી. અજય જોડે મેરેજ કર્યા પછી તો મારી જિંદગી સાવ ઓર્ડિનરી થઈ ગઈ છે. બસ હવે તું ચૂપ કર ને. તું તારા બાપને ત્યાં રાજકુમારી હતી. અહીંયા જે છે એમાં જીવવાનું છે, બિલકુલ બોલવાનું નથી વચ્ચે. મમ્મી, મને એવું લાગે છે કે તમે અમને કશું સમજતા જ નથી. તમારા માટે તો તક્ષ જ મહત્વનો છે. અને હા, જે ઘરમાં પોતાના પોતાના ના હોય ને, એ ઘરમાં રહેવા કરતા નીકળી જવું સારું. મોનાલી, ચાલ આપણે તારા મમ્મી પપ્પાના ઘરે જતા રહીએ. મહેરબાની કરો ને, થોડો વિચારવાનો સમય આપો. એ ભૂતાવળ કરીને નીકળી પડવાની કોઈ જરૂર નથી. ભવિષ્યનું જ વિચારીએ છીએ. જે ઘરમાં મારા પર છેડતીનો આરોપ મુકાયો હોય, તમારું વારંવાર અપમાન થયું હોય, તક્ષે તો તમને કહી દીધું, આ ઘરમાં રહેવું હોય તો રહો, નહીતર જાઓ. હવે આનાથી બાકી શું રહ્યું? મમ્મી, આવો મોકો ફરીવાર નહીં મળે. હા, કરોડોની ડીલ છે મમ્મી, કરોડોની. આજ પ્રોપર્ટીના નામે ન્યૂઝીલેન્ડમાં આપણને ચાર ગણી પ્રોપર્ટી મળશે. જો મમ્મી, વિદેશમાં આપણે સેટ થઈ જઈશું. સમજો મમ્મી. તારી વાત સાચી છે, કરવું પડશે કઈ. છેલ્લા ત્રણ દિવસથી હું તમારો કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરી રહી છું, પણ કોન્ટેક્ટ જ નથી થઈ રહ્યો. પણ સિંગાપુરની મીટિંગ જ એવી હતી કે મારે ફોન બંધ કરવો પડ્યો. સર, તમારા મમ્મી કૌશલ્યા દેવીએ તમે આપેલી પાવર ઓફ એટર્નીનો ખોટો ઉપયોગ કરીને તમારી બધી જ પ્રોપર્ટી વર્લ્ડ બેસ્ટ ટાઇકુન આકાશકુમારના નામે કરી દીધી છે. વોટ? પણ મારી મમ્મી મારી સાથે આવી રીતે વિશ્વાસઘાત કરે, એ માનવામાં નથી આવતું. સર, લાલચ ભલભલા સંબંધને ભૂલાવી દે છે, પણ તમારા મમ્મીની આકાશકુમાર સાથેની આ ડીલ મારી સમજણમાં પણ નથી આવી રહી. તમારી પ્રોપર્ટીના બદલામાં ચાર ગણી પ્રોપર્ટી ન્યૂઝીલેન્ડમાં આપી છે, અને એ લોકો રાતોરાત ન્યૂઝીલેન્ડ જતા રહ્યા છે. મારી પ્રોપર્ટીના બદલામાં ચાર ગણી પ્રોપર્ટી? યસ સર. આ તો કેવી બિઝનેસ ડીલ છે? આકાશકુમાર પાગલ છે કે શું? તું આકાશકુમારને ફોન કર, મારે એની સાથે વાત કરવી છે. ઓકે સર.
સર, આકાશકુમાર ફોન નથી રિસીવ કરી રહ્યા. શિટ. અને સર, બીજી એક ટેન્શનની વાત એ છે કે આ વાત માર્કેટમાં હવાની જેમ ફેલાઈ ગઈ છે, એટલે બેંક લોનવાળાને બીજા બિઝનેસમેનો ઉઘરાણી માટે ફોન પર ફોન કરી રહ્યા છે. આપણી પાસે ફક્ત 3 દિવસનો જ ટાઈમ છે. આરડી કોર્પોરેશન, આરડી કેમિકલ, આરડી ટેક્સટાઇલ્સ, આરડી પ્લાસ્ટિક એન્ડ સ્ટીલ લિમિટેડ પર આકાશકુમાર બહુ જલ્દી કબજો જમાવી લેશે. આરડી કોર્પોરેશન, આરડી ટેક્સટાઇલ, આરડી કેમિકલ, આરડી પ્લાસ્ટિક એન્ડ સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ, એ કોઈના બાપની જાગીર નથી કે કોઈ આવી રીતે મારી પાસેથી છીનવી લે. હા, મારા પપ્પાએ આ કંપનીનો પાયો નાખ્યો હતો. એમનું સપનું હતું કે બિઝનેસની દુનિયામાં નંબર 1 ઉપર આવે. બેસ્ટ બિઝનેસમેન એનો હું દીકરો. મારા પપ્પાના સપનાને આવી રીતે તૂટવા નહીં દઉં. સર, હું અને આખો સ્ટાફ તમારી સાથે છીએ. અમે રાત દિવસ મહેનત કરીશું, પણ આ કંપનીને ઉની આજ પણ નહીં આવવા દઈએ. મહેનત તો કરી લેશો, પણ સાથે સાથે ફાઇનાન્સની પણ એટલી જ જરૂર પડશે. તું ઓમ જરીના સીઈઓ મહેશ એમ પટેલને ફોન કર. તક્ષને ફાઇનાન્સની જરૂર છે. ઓકે સર. હલો, હું આરડી કોર્પોરેશનની મેનેજર મેઘના વાત કરું છું. બોલો. સર, થોડી ફાઇનાન્શિયલ હેલ્પની જરૂર હતી, એના માટે કોલ કર્યો છે. કંપની? કઈ કંપની? આરડી કંપની તમારી નથી રહી તો તમે કઈ કંપનીની વાત કરો છો? વગર કંપનીના માલિકને માર્કેટમાં રૂપિયા કોણ આપે? સોરી. સર, ના પાડી દીધી. નંદની પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ અતુલ ચૌધરીને ફોન કર. ઓકે સર. હલો. હલો સર, હું આરડી કોર્પોરેશનમાંથી મેનેજર મેઘના વાત કરું છું. હા જી, બોલો. સર, તક્ષ સરને ફાઇનાન્સની જરૂર હતી, એના માટે કોલ કર્યો હતો. મેડમ, વાત એમ છે કે અત્યારે હાલમાં મારે પણ ફાઇનાન્શિયલી બહુ પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, એટલે અત્યારે હું તમારી કોઈ મદદ કરી શકું એમ છું નહીં. પ્લીઝ, સોરી. શું થયું? નો સર. કે કોર્પોરેશનના સીઈઓ ઓમકાર ભગતને ફોન કર. તક્ષ કુમાર તમારી સાથે વાત કરવા માંગે છે. ઓકે સર. હેલો. હેલો. હું આરડી કોર્પોરેશનમાંથી મેનેજર મેઘના બોલું છું. સર, પ્લીઝ ફોન ચાલુ રાખજો. અમારા સીઈઓ તક્ષ સર તમારી સાથે વાત કરવા માંગે છે. હેલો, તક્ષ બોલું છું. મારે ફાઇનાન્સની જરૂર છે. સર, મિસ્ટર તક્ષ, પણ અત્યારે હાલમાં ફાઇનાન્સ પોસિબલ નથી. 2 મહિના પહેલાં તો મેં તમને 1100 કરોડ રૂપિયા આપેલા, અત્યારે તમે મને 100 કરોડ રૂપિયા નહીં આપી શકો? યા, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, બટ નોટ પોસિબલ નાઉ. સર, અત્યાર સુધી આપણી આગળ પાછળ ફરવાવાળા બિઝનેસમેનો આજે આપણાથી જ મોઢું ફેરવી રહ્યા છે. રિડિક્યુલસ. મેઘના, તું ઘરે જા. આપણે કાલે 11 વાગે મળીએ. હું ક્યાંય ને ક્યાંય ફાઇનાન્સની તો વ્યવસ્થા કરી લઈશ. તું ટેન્શન ના લે. હા, આપણે કાલે મળીએ. ઓકે સર, ટેક કેર. પાણી. શું થયું તક્ષ? કઈ નહીં, બિઝનેસ પ્રોબ્લેમ છે. અરે પણ મેં પહેલી વાર તમને ટેન્શનમાં જોયું. બાય ધ વે, મમ્મી, અજયભાઈ, આ બધા લોકો ક્યાં છે? સવારથી દેખાયા નહીં. તમને ખબર છે ક્યાં છે એ લોકો? મને ખબર છે. એ લોકો જ્યાં ગયા છે ત્યાંથી ક્યારે પાછા નહીં આવે. એટલે એ લોકો ન્યૂઝીલેન્ડ જતા રહ્યા છે. આમ અચાનક? મને વિશ્વાસ હતો કે મારા પોતાના પોતાના જ છે, પણ આજે મારો વિશ્વાસ તૂટી ગયો. મમ્મીને આપેલી પાવર ઓફ અટર્નીનો ખોટો ઉપયોગ કરી મને બરબાદ કરી નાખે છે, અને આ પ્રોપર્ટી કોઈ આકાશ નામના બિઝનેસમેનને લખી આપી છે. એ લોકો કરોડો રૂપિયા લઈ ન્યૂઝીલેન્ડ જતા રહ્યા છે.
What? Mr. Taksh? Yes? હું બેંકમાંથી તક્ષ, તમે ટેન્શન ના લો, બધું સારું થઈ જશે. તમે કહો તો હું પપ્પા સાથે વાત કરું કોઈ હેલ્પ માટે. ના પૂજા, તું આ વાત ભૂલથી પણ તારા પપ્પાને ના કહેતી. મને કોઈની હેલ્પની જરૂર નથી. મને મારું સ્વમાન બહુ વાલું છે. મને મારા ઉપર એટલો વિશ્વાસ છે કે આડી કોર્પોરેશનને હું ટોપ પર પહોંચાડી દઈશ. મને એક વાત નથી સમજાતી, આ આકાશ છે કોણ? એની મારી સાથે શું દુશ્મની છે? એનાથી વધારે એ દુઃખ છે, મારા પોતાના પણ મને સમજી ના શક્યા. કોઈને શું દોષ આપવું? તમે હિંમત ના હારતા. બસ પૂજા, હવે આપણું ઘર પણ આપણું નથી રહ્યું. એટલે કાલે આકાશ આ ઘર પર કબજો કરી લેશે. I love you, Akash. First target, Hasil.
બીજું ટાર્ગેટ પૂજા. લ્યો બેનબા, ગરમા ગરમ જમી લ્યો. તમારા બંગલા જેવી વાનગીઓ તો નહીં બની હોય, પણ જે કાંઈ બનાવ્યું છે ને એ બહુ પ્રેમથી બનાવ્યું છે. જમી લ્યો. ઇન્દુ, તારો પ્રેમ જોઈને મારું પેટ ભરાઈ ગયું. હા, લાઈફ છે ને ગજબનું પ્લેગ્રાઉન્ડ છે. ક્યારે કઈ રમત રમાઈ જાય, શું થઈ જાય, કોઈને કંઈ જ ખબર નથી હોતી. બિઝનેસની દુનિયાનો કિંગ તક્ષ આજે ઝીરો થઈ ગયો. જ્યાં રૂપિયા છે ત્યાં મતલબ, લાલચ અને ગદ્દારી છે, અને જ્યાં રૂપિયા નથી ત્યાં પ્રેમ અને વફાદારી છે. બેન, તે તારા ઘરમાં અમને આશરો આપ્યો, એ ઉપકાર અમે ક્યારે નહીં ભૂલીએ. ઉપકાર? ઉપકાર મેં નહીં, તમે અમારી ઉપર કર્યો છે. ભાઈ, મને બરાબર યાદ છે, મારા પપ્પા તમારી કંપનીમાં એક વોચમેન તરીકે કામ કરતા હતા, અને એમના અવસાન પછી તમે અને તમારા પપ્પાએ તો આ બંગલો અમને એક ભેટ સ્વરૂપે આપેલો. અમારા જેવા નાના માણસો માટે આટલું મોટું દિલ રાખનાર એ સામાન્ય માણસ તો ના જ હોય. તમે તો અમારી માટે ભગવાન છો. હું તમારી ઉપર ઉપકાર નથી કરતી ભાઈ, હું તો બસ સેવા કરું છું. ભાઈ કે છે અને સેવાની વાત કરે છે. ચલ આ સોલું છે, મને બહુ ભૂખ લાગી છે. હા બેસો ભાઈ. પૂજા, પૂજા બેટા, તક્ષ, અરે કેમ કોઈ દેખાતું નથી, ક્યાં ગયા બધા? પૂજા, ઉપર. Welcome Mr. Kumar from the Kumar Group of Industries. Welcome. તું તો અહીંયા મારી પૂજાના બંગલોમાં શું કરે છે? મારા જ બંગલોમાં મને જ પૂછી રહ્યા છો કે હું અહીંયા શું કરી રહ્યો છું? Come on Mr. Kumar. અને આ પૂજાને તક્ષ ક્યાં છે? I don't know. What is this, Mr. Kumar? મારી દીકરી સાથે કોઈ રમત તો નથી રમ્યો ને? તો આ બંગલાનો માલિક કેવી રીતે બની ગયો? કિસ્મતના ખેલ છે, કિસ્મતના. ક્યારેક કોઈક અપ, ક્યારેક કોઈક ડાઉન. આજ સુધી જેને બ્રાન્ડેડ શૂઝ પહેરવાની ઓકાત નથી, આજે પોલ સ્મિથ, બિઝનેસ વર્લ્ડ નો ટાઇકૂન, હું પોતે જ આકાશ કુમાર. આજે મારી પાસે પૈસા છે, મોટો બિઝનેસ એમ્પાયર છે, બેંક બેલેન્સ છે, માન મોભો રૂતબો બધું જ છે. એ બાય ધ વે, તમે જ કહેતા હતા ને કે તું તારું લેવલ મારા લેવલ જેટલું કરીને બતાવીશ તો હું સામે ચાલીને પૂજાનો હાથ તારા હાથમાં સોંપી દઈશ. અત્યારે મારું લેવલ તમારા કરતા પણ અપ છે. લાવ. શું? પૂજા, પૂજાનો હાથ. મારી દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. ચાલશે, ચલાવી લઈશ. મિસ્ટર કુમાર, તમે હજી નથી સમજ્યા, પૂજાને હું સાચો પ્રેમ કરું છું, ટ્રુ લવ, અને એને હું કોઈ પણ ભોગે મારી બનાવેલી જ રહીશ. અચ્છા, એટલે તું મારી દીકરીની જિંદગી બરબાદ કરી નાખીશ? ના, નહીં 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 નહીં, એને મારી હથેળી પર રાખીશ, મારી આંખની પાપડો પર રાખીશ, દુનિયાની તમામ ખુશીઓ એના ચરણો પર મૂકી દઈશ. પણ હા, જો અમારી વચ્ચે કોઈ પણ આવશે ને એને બરબાદ કરી નાખીશ, પછી એ તમે હો કે પેલો તક્ષ. મારી દીકરીનો તારા બાબતે જે નિર્ણય લીધો હતો ને એ બરાબર હતો. ત્યારે તું માત્ર પૈસાથી ગરીબ હતો, આજે તારી પાસે પૈસા તો આવી ગયા, પણ સંસ્કારની ગરીબી તો હજુ એ જ છે. અને કોઈ પણ મા બાપ પોતાના સંતાનનું
અહિત નથી ઈચ્છતા. તું મારી પૂજા માટે ત્યારે પણ લાયક નહોતો અને અત્યારે પણ લાયક નથી. ના લાયક છું એમ? હે મિસ્ટર કુમાર, મારી આખી જિંદગી પૂજા માટે મેં દાવ પર લગાડી દીધી છે. પૂજાને હું મારી વાઇફ બનાવીને જ રહીશ. જો પૂજા મારી વાઇફ નથી તો મારી લાઈફ નથી. સસુરજી પ્રણામ. સંસ્કાર. ગેટ આઉટ. I love you, Pooja. I love you. અરે પપ્પા, તમે આવો ને અંદર પ્લીઝ. પપ્પા અંદર આવો ને. બસ બેટા. બેટા, આટલું થયું તો એ મને તારા પપ્પાને જાણ સુધા ના કરી. અરે પપ્પા, તમે દુઃખી કેમ થાવ છો? આઈ એમ હેપી, આઈ એમ રિયલી હેપી. મારી જે દીકરીને જરા સરખી ઉધરસ પણ આવે ને તો ઘર આખાના નોકર ચાકર ખડે પગે હાજર થઈ જાય. એ એ દીકરીને આ હાલતમાં જોઈને લુક બેટા, તું મારું એકમાત્ર સંતાન છે. મારી વાલસોઈ દીકરી બેટા, મારી પાસે જે કઈ સંપત્તિ છે આફ્ટર ઓલ તારી જ છે ને. હું તને આ હાલતમાં નહીં રહેવા દઉં. હું આજે જ તક્ષને વાત કરીશ કે. ના પપ્પા પ્લીઝ, તમે તક્ષને ભૂલથી પણ આ વાત ના કરતા. એનું સ્વમાન ખૂબ વાલું છે, એમના સ્વમાનને ઠેસ પહોંચશે. પણ બેટા પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, તમે આ હાલતમાં અને મારી આટલી બધી સંપત્તિ. એમનું સ્વમાન જ એમની સૌથી મોટી સંપત્તિ છે, જેનું મૂલ્ય તમારી સંપત્તિ કરતા પણ ખૂબ વધારે છે. ઓકે બેટા, આઈ શુડ મસ્ટ રિસ્પેક્ટ હિઝ સેલ્ફ રિસ્પેક્ટ. તારી અને આકાશની વાત કરી છે તે તક્ષને? ના, મારી લાઈફમાં આકાશ આવ્યો હતો એ વાત કાયમ માટે રાજ રહેશે. આજે આકાશને મળ્યો હતો, તેની સાથે વાત થઈ. તારા માટે એની આંખમાં જે ગુસ્સો મેં જોયો, બદલો લેવાની જે વૃત્તિ જોઈ, એ જોઈને બેટા મને ડર લાગે છે. ક્યાં કે તારી અને તક્ષની લાઈફમાં તિરાડ ના બની બેસે. પપ્પા, મેં એનો પ્રેમ જોયો છે તો એનું જુનૂન પણ જોયું છે. તક્ષને આકાશ વચ્ચે હું દિવાલ બનીને ઊભી રહીશ. મારી લાઈફની કે તક્ષને હું આજ પણ નહીં આવવા દઉં. હું એને એના ઈરાદામાં સફળ નહીં થવા દઉં. પપ્પા, નહીં થવા દઉં. ગોડ બ્લેસ યુ માય ડોટર. Hey Mansi, good morning. You know what Mansi? આજે સવાર સવારના મને સપનું આવ્યું. પૂજાનો ફોન આવ્યો. પૂજાએ મને કીધું કે હું તને મળવા માંગુ છું અને એ અહીંયા આવી અને હંમેશને માટે એના પતિનું ઘર છોડીને મારી પાસે આવી ગઈ. શું વાત કરે છે? આ તો ખૂબ જ સરસ સપનું છે. And you know what? સવારના સપના ક્યારેક સાચા પડતા હોય છે. Yes, you are right. પૂજા,
હેલો. હેલો, પૂજા બોલું છું. હા બોલ, કેમ છે તું? બસ હું મજામાં છું. શું કામ હતું? આકાશ સાથે વાત કરવી છે, એને ફોન આપને પ્લીઝ. હા એક જ મિનિટ આપું છું. પૂજાને તારી સાથે વાત કરવી છે. પૂજાને તારું કામ છે, તારી સાથે વાત કરવા માંગે છે. વાત કર. હલો પૂજા, પૂજા મારું સપનું આજે સાચું થઈ ગયું. પૂજા બોલ. આકાશ, સમય આવે ને ત્યારે તો સપનાને પણ હકીકતમાં બદલતા વાર નથી લાગતી. છોડા બધી વાત, હું તને મળવા માંગુ છું. હા બોલ ને. ક્યાં, ક્યારે, ક્યાં? હું બોલ ને, તું અત્યારે જ આવું છું. ના, તારે આવવાની જરૂર નથી. હું આવું છું તને મળવા તારા ઘરે. એ આ પૂજા મને મળવા માંગે છે, અહીંયા આવવા માંગે છે. આઈ એમ સો હેપી માનસી, આઈ એમ સો હેપી. માનસી, મને લાગે છે પૂજાને મારા સાચા પ્રેમનો અહેસાસ થયો છે. એ ગાંડી કહેતી હતી કે ઇતિહાસ સાક્ષી છે કે સાચો પ્રેમ હંમેશા અધૂરો રહી જાય છે. ખોટું કહેતી હતી એ, ખોટું કહેતી હતી. જો એવું જ હોત ને તો દુનિયાના બધા જ પ્રેમીઓ પ્રેમ કરવાનું બંધ કરી દેત. પણ આજે, આજે મારી જીત થઈ છે, મારા સાચા પ્રેમની જીત થઈ છે. આઈ એમ સો હેપી માનસી, આઈ એમ સો હેપી. સો હેપી. જો આજો સમય, આ ઘડિયાળ પાછી સ્લો થઈ ગઈ છે યાર. સમય જલ્દી જાય તો સારું યાર. સમય નથી જતો, જલ્દી જાય. આજે મને ખબર પડી કે પ્રેમનો દર્દ શું કહેવાય. આકાશ, તું આવી ગઈ પૂજા. મને વિશ્વાસ હતો એક દિવસ તું કાયમ માટે મારી પાસે જરૂર આવીશ. હું તારા વગર જીવી નથી શકતો પૂજા. તું તું મારા વગર કેવી રીતે જીવી શકે છે? આકાશ, તું ખોટું વિચારી રહ્યો છે. હું યા કાયમ માટે તારી પાસે નથી આવી. એટલે 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 આકાશ, હું તને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, તું મને ભૂલી જા. મારી મેરેજ લાઈફ ના બગાડ. આકાશ, મને આજે તારાથી ડર લાગે છે. આ શું કહે છે તું? ડર? મારાથી તને ડર લાગે છે? શું વાત કરે છે તું? ગાડી થઈ ગઈ છે મારાથી તને? આકાશ, પ્રેમ જ્યારે જુનૂનમાં બદલાઈ જાય ને તો પોતાનાથી પણ ડર લાગે છે. અને તું તું કેમ અટકી ગઈ? બોલ બોલ બોલ. તું મને પોતાનો નથી માનતી? તું મારો હતો આકાશ, આજે નથી. આજે મારો પતિ મારું સર્વસ્વ છે. અચ્છા, હવે તારો પતિ તારા માટે તારું સર્વસ્વ થઈ ગયું? હે, એક મિનિટ, મને એક વાતનો જવાબ આપ. તું તો મારી પર્સનલ લાઈફ વિશે બધું જ જાણતી હતી ને, કે હું ગરીબ છું, આ કપડાં અને શૂઝ પહેરવાની મારી ઓકાત નથી, બધું તું જાણતી હતી. તોય તું મને પ્રેમ કરતી હતી? હા, હું તને લક્ઝરિયસ લાઈફ નહોતો આપી શકતો, બધું જ તું જાણતી હતી. તે છતાંય તે મને પ્રેમ કર્યો. હે પૂજા, મને પ્રેમ કર્યો તો મને છોડ્યો શું કરવા? અને મને છોડો તો મને પ્રેમ શું કરવા કર્યો? છે જવાબ તારી પાસે? ચાલ બોલ, બોલ ને, છે જવાબ? છે મારી પાસે જવાબ આકાશ. તું દુનિયાથી ઊંધો હતો, ગરીબ હતો, ઝીરો હતો, ઇગોઇસ્ટિક હતો, તો પણ મેં તને પ્રેમ કર્યો હતો. કારણ કે તારો પ્રેમ શુદ્ધ અને પવિત્ર હતો. પણ આજે, આજે હું નફરત કરું છું, કારણ કે તારી આંખમાં મને મને હેવાનિયત દેખાય છે. પામવું માત્ર પ્રેમ નથી આકાશ, પ્રેમની ભાવના, એ જ પ્રેમ છે. ને જે પ્રેમની પરિભાષા ના સમજી શકે ને, એને પ્રેમ કરવાનો અધિકાર નથી. આજે તને મારી આંખોમાં રહેલી હેવાનિયત દેખાય છે, પણ
પણ મારા દિલમાં રહેલા પ્રેમનું દર્દ નથી દેખાતું. હે પૂજા, આજે પણ મારો પ્રેમ એટલો શુદ્ધ છે, પવિત્ર છે, હું તને ક્યારેય નહીં ભૂલી શકું. અને જેની સાથે હું ફેરા ફરી છું, હું એને નહીં છોડું. અરે આપણી આડે જે આવશે ને એને હું નહીં છોડું. અને એની વચ્ચે દિવાલ બનીને હું ઊભી છું. મારી લાઈફ, મારી દુનિયા, મારો શ્વાસ, મારો ઈશ્વર, તું જે પણ સમજે ને આકાશ, એ તક્ષ છે, મારો પતિ છે. તું મને ભૂલવાની કોશિશ કર, ભૂલી જાય તો સારું, નહીં તો તું જ દુઃખી થઈશ. હે પૂજા, ઊભી રહે, હું તારા વગર નહીં જીવી શકું. આકાશ, ભૂલાણી મારી તાત, કહી દો ને કેમ.
પૂજા. આઈ લવ યુ. રિયલી? આકાશ તો ખરેખર ગાંડો થઈ ગયો છે. અરે જાણી જોઈને થોડી અથડાયો હતો. તારા ગુસ્સાથી મને બહુ બીક લાગે છે. જો પૂજા, હું તને પ્રેમ કરું છું, તને કોઈ પણ હાથ લગાડે ને મારાથી સાણ નહીં થાય, કહી દઉં છું. જઈએ. આકાશ ઇતિહાસ સાક્ષી છે કે સાચું પ્રેમ અધૂરો રહ્યો છે. કારણ કે તારી આંખમાં મને હેવાન જ દેખાય છે. પામવું માત્ર પ્રેમ નથી આકાશ, પ્રેમની ભાવના એ જ પ્રેમ છે. ક્યાં ગઈ હતી પૂજા? ક્યારેક નહીં ને આજે આવું સવાલ? સવાલનો જવાબ તારી પાસે ના હોય તો ના પાડી દે. તો તું મારી ઉપર શંકા કરે છે, તને ટ્રસ્ટ નથી મારા ઉપર? ટ્રસ્ટ ગજબનો વર્ડ છે નહીં. બધી વાત છોડ, ખાલી મને એટલું કે તારા જીવનનું એક રાસ એના ત્રણ શબ્દો આ કા શ કોણ છે? એ પૂજા, આજો તારો ઓરિજિનલ આકાશ આવી ગયો છે. હું એ જ આકાશ છું જેને તું બે અંતહા પ્રેમ મોહબ્બત પ્યાર કરતી હતી. યુ યુઝ ટુ લવ મી લાઈક ક્રેઝી, આઈ સ્ટીલ લવ યુ લાઈક ક્રેઝી. એ પૂજા, તારા બાપે મને 5 સવાલ પૂછ્યા હતા, હું તને 1 જ પ્રશ્ન પૂછીશ. તારા બાપે મને 1 પ્રશ્ન પૂછ્યો હતો કે હું 100 કરોડનો આસામી છું અને તું? વેઇટ, આજે હું 1000 કરોડનો આસામી છું. પૂજા, તારા બાપે મને 4થો પ્રશ્ન પૂછ્યો હતો, કેટલા વિઝા લાગ્યા છે તારા પાસપોર્ટ પર? ત્યારે મારી પાસે પાસપોર્ટ એ નહોતો, પણ આજે 12 દેશોની અંદર મારો બિઝનેસ ચાલે છે. પૂજા, તારા બાપે મને 3જો પ્રશ્ન પૂછ્યો હતો. મને કહેતા હતા મારી કંપનીમાં 12000 વાળા 1200 લોકો કામ કરે છે, પણ આજે મારી કંપનીની અંદર 30000 પગારવાળા 3600 લોકો કામ કરે છે. તારો બાપ મને કહેતો તો તારું સ્ટેટસ, તારું લેવલ, તારી રિચનેસ અને બિઝનેસ મારા લેવલ ટુ લેવલ કરીને બતાવો. આજે શેર માર્કેટની અંદર
તારા પપ્પાની કંપનીના શેર્સ 7મા નંબરે છે અને મારી કંપનીના શેર્સ 3જા નંબરે છે. બોલ, થઈ ગયું ને મારું લેવલ તારા પપ્પાના લેવલ કરતા અપ? હે પૂજા, તારા બાપના બધા જ સવાલના જવાબ મેં આપ્યા છે. તું મારા માત્ર એક જ સવાલનો જવાબ આપ. તારા અને તારા પ્રેમના કારણે મારી માનો જીવ ગયો છે. બોલ, તું મારી મા મને પાછી આપી શકીશ? બોલ પૂજા, તું મારી મા મને પાછી આપી શકીશ? બોલ. આકાશ, એ શક્ય નથી. એ તારે શક્ય કરવું પડશે પૂજા. આકાશ, તું મારો ભૂતકાળ છે. હું ગઈકાલે પણ તક્ષની હતી, આજે પણ તક્ષની જ છું, ને આવતીકાલે પણ તક્ષની જ રહીશ. તો પછી તને પામવાનો એક જ રસ્તો છે. એક બુલેટ, બે ટાર્ગેટ, એકનું મોત નિશ્ચિત છે. હવે કોની કિસ્મતમાં મોત લખ્યું છે એ તો આ બંદૂક જ જાણે. જેની પણ કિસ્મતમાં મોત લખ્યું હોય, તારો તો પ્રેમ રહેવાનો જ છે ને. તું શું કરવા ટેન્શન લે છે? વન સેકન્ડ, હું થોડો ઉલટો છું. પહેલી ટ્રાય મારા પર નહીં, પહેલી ટ્રાય નહીં. આકાશ, જો તક્ષને કશું થયું તો જિંદગી પર હું તને માફ નહીં કરું. આકાશ, પ્લીઝ કર્નાટક આવી દે, હું તને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ. તું મને ગોળી મારી દે, પણ તક્ષને છોડી દે. તું મારી ભૂલની સજા તક્ષને ના, પ્લીઝ. પૂજા, આકાશ મારી ઉપર બુલેટ નહીં ચલાવે, તું ટેન્શન ના લે. કારણ કે આકાશની આંખમાં બદલો નહીં, પ્રેમનું જુનૂન દેખાય છે. આકાશ, કોણ કહે છે તારો પ્રેમ સાચો નથી? તે પૂજાને સાચા હૃદયથી પ્રેમ કર્યો છે, અને પૂજાએ પણ તને એટલો જ પ્રેમ કર્યો છે. સમય અને સંજોગોના લીધે તમે બંને એક ન થઈ શક્યા, એ કિસ્મતનો ખેલ છે. છતાંય તને એમ લાગતું હોય ને તો મને મારી નાખ, હું પ્રેમથી મોતને સ્વીકારવા તૈયાર છું. સિગરેટ પીઉં છું. લોકો કહે છે આ સિગરેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. એવું નથી, સિગરેટ કરતા વધારે પ્રેમ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. માં, તું સાચું કહેતી હતી, પ્રેમમાં દર્દ મળે છે. બટ પૂજા, આઈ વિલ ઓલવેઝ લવ યુ.